આશ્રમ ન્યૂઝ ની ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો। દિવાળીના વેકેશન બાદ 31મી ઓક્ટોબરથી જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં વેપારીઓએ ધંધા રોજગારનો શુભારંભ કર્યો હતો। શુભ મુહૂર્તમાં વજન કાંટાનું પૂજન કરી ફુલહાર કરી હરાજીનો પ્રારંભ કર્યો। પ્રથમ દિવસે માર્કેટમાં બબલખ આવક હોવા છતાં ભાવ સારા મળ્યા હોવાના ખેડૂતોએ જણાવી આનંદ વ્યક્ત કરેલ। ડીસા, થરા, થરાદ, દિયોદર, ધાનેરા, ભાભર, લાખણી માર્કેટયાર્ડમાં સારી આવક થયેલી। મોરબીમાં થયેલ પુલ દુર્ઘટના સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં મોરબી મૃતકોના શ્રદ્ધાંજલિ આપવા 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો અને તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા તથા સરકારી કચેરીમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર સંઘવી, મુખ્ય સચિવ પંકજકુમાર ઉપસ્થિત રહેલા। અમદાવાદ ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનું પ્રસ્થાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ। 179 કિલોમીટર બ્રોડગેજ લાઇન મારફતે ટ્રેન તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, શામળાજી, વિંછીવાડા, ડુંગરપુર થઈ રાજસ્થાનના ઉદયપુર પહોંચશે। આ ટ્રેન હિંમતનગર, પ્રાંતિજ સહિતના સ્ટેશનો પર આવતા ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાવેલ અને આ ટ્રેન મુસાફરો માટે આશીર્વાદ સ્વરૂપ રહેશે। શ્રી સિકોતર ટ્રેડર્સ, શ્રી સિકોતર ટ્રેડર્સ, સિકોતર ટ્રેડર્સ, સિમેન્ટ, લોખંડના પતરા, લોખંડ પાઇપ, ચેનલ, એંગલ, બારી, બારણા, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી, રેલવે સ્ટેશન રોડ, દિયોદર, BK। ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ। ગત રોજ સાંજે 7:10 વાગે નોંધાયો ભૂકંપનો આંચકો। ભચાઉથી 4 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું। મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલા ઝૂલતા પુલ દુર્ઘટનામાં ગ્રસ્ત થવાથી 140થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે। આ ઘટનામાં કેટલાય માસૂમ બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે, જે અનુસંધાને આમ આદમી પાર્ટી દિયોદર વિધાનસભા ટીમ દ્વારા મૃત્યુ પામનાર ભાઈ બહેનોને શ્રદ્ધાંજલિ 31 ઓક્ટોબરના રોજ કેન્ડલ રેલી દ્વારા લાખણી ખાતે આપવામાં આવી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવગત આત્માઓની ચીર શાંતિ તેમજ ઘાયલ થયેલ લોકોની સ્વાસ્થ્ય સલામતીની પ્રાર્થના અર્થે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મહેસાણા, રાજુલા, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરી મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી।